નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અધુભા વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર ચાર રીડ નંબર વન ધી એડજસ્ટમેન્ટ એના ત્રીજા ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વોટ એમ આઈ સપોઝ ટુ ડૂથી શરૂઆત કરીશું આગળના બંને ભાગ આપણે પૂરા કર્યા હવે ભાગ નંબર ત્રણ વોટ એમ આઈ સપોઝડ પેજ નંબર ઓગણચાળીસ ત્યાંથી આપણે પાંચની શરૂઆત કરીશું તો જોઈએ વિદ્યાર્થી મિત્રો વોટ એમ આય સપોઝ ટુ ડુ ધેન ધીસ ડેમ કફ જસ ડઝન્ટ લેટઅપ તો વિદ્યાર્થી મિત્રો આમાં કયું છે તો પછી બીજું મારે શું કરવું આ ખાંસીનો તિરસ્કાર એ નાના અહીંયા કરે છે એટલે કે નાના હવે કહે છે તો પછી બીજું મારે શું કરવું આ ખાંસી એની પરબળતા છે એ જરા પણ ઓછી થતી નથી એક્ઝેક્ટલી ધ સેમ ટન ઓફ ફ્રેઝ દેટ નાની વુડ હેવ યુઝડ નાના એ જ ટર્નમાં બોલે છે કે જે ટન એ નાની ઉપયોગ કરતા હતા એ પોઝ્ડ થ્રુ મી અ લુક એન્ડ સેઇડ વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી વન નાના અટકે છે તેઓ મારી તરફ નજર ફેરવે છે અને કહે છે કે જ્યારે આ બોટલ પૂરી થઈ જાય ત્યારે ગેટ મી અુ વન ત્યારે મને એક નવી બોટલ લાવી આપશે આઈ વોઝ અ લીટલ ટેકન અ બેક મને થોડોક આંચકો લાગે છે એટલે કે આઘાત લાગે છે આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ મેં એમને આ રીતના કપમાં ક્યા એટલે ખાંસી આવતા મેં એમને ક્યારેય સાંભળ્યા નહોતા બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઈઝ લેટર કે તેમને મને થોડાક દિવસો પછી જે શોખ આપ્યો હતો એ શોખની એ આઘાતની કલ્પના એ આઘાતની સરખામણી થઈ શકે તેમ નથી આઈ ટોલ્ડ હિમ મેં એમને કહ્યું કે નાના લેટ્સ ગો ટુ અ સલોન કે ચાલો નાના આપણે વાળ કાપવા માટે જઈએ યુ નીટ ટુ યુ નીટ અ હાયર કેટ કે તમારે વાળ કાપવાની જરૂર છે આઈ ઇન્સિસ્ટેડ મેં સતત આગ્રહ કર્યો એમને કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો જો તમે વાળ કાપવા નહીં જાઓ તો

વોઝ નેઝર એકજેટલી લાઈક નાનીઝ તેનો જે આ લહેકો છે એટલે નાકમાંથી બોલવાનો જે લહેકો છે એ એકદમ નાની જેવો હતો કોનો લહેકો તો નાનોનો લહેકો નાનાનો જે બોલવાનો લહેકો હતો એ એકદમ નાની જેવો હતો ઇટ સિમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની વુ વોઝ સ્પીકિંગ અને એવું લાગતું હતું જાણે કે એ નાની બોલી રહ્યા હોય આઈ મૂડ લિટલ વર્ડ હું જરાક આગો ઘસ્યો હતો અને થોડીક ચિંતા કરી હતી આઈ હેડ અ ફ્રેન્ડ ડોક્ટર કેડી કામલે અ સાયકિયાટ્રિસ્ટ આઈ કોલ્ડ હિમ ઓવર મારે એક મિત્ર છે ડોક્ટર કેડી કામલે અ સાયકિયાટ્રિસ્ટ કે જે મનોચિકિત્સક છે આઈ કોલ્ડ હિમ ઓવર મેં એમને અહીંયા બોલાવ્યા હતા હી ટોકડ ટુ નાના એટ લેન્થ થોડીક દૂરીથી તેઓએ નાના સાથે વાત કરી હતી ફોર અવર એટલે થોડાક કલાકો સુધી મોસ્ટ ઓફ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ કે મોટો ભાગનો જે સમય છે એ નાનાએ એકદમ શાંત બેસી રહ્યા હતા હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કોમલેશ ક્વારી કે ડૉક્ટર કુંબલેના પ્રશ્ન મોટા ભાગના પ્રશ્નોનો જવાબ એમને આપ્યો નહોતો બટ વેન હી ડીડ પરંતુ જે પણ પ્રશ્નો જ્યારે પણ જે પ્રશ્નોનો જવાબ આપ્યો એ હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ ત્યારે જ્યારે જે પણ પ્રશ્નોનો જવાબ તેમને આપ્યો ત્યારે તેઓ એ જેમ કે નોર્મલ હોય સામાન્ય હોય એવી રીતના એમને એ અવાજમાં એ બોલ્યા હતા એન્ડ ઇન હિઝ ઓન વોઇસ એટલે નાના નોર્મલ પોતાના અવાજમાં જ એ બોલ્યા હતા સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ હવે કંઈક વસ્તુ એ વધારે સ્પષ્ટ હતી ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન દેટ ડૉક્ટર કામલે આસ્ક રહે કે અસંખ્ય પ્રશ્નો કે જે ડૉક્ટર કામલે એમને પૂછ્યા હતા હી સૈડ અને તેમને કહ્યું હતું કે વેન સી એ તેમને કહ્યું હતું ધીસ ઇઝ ધીસ ઓનલી સી કેન આન્સર આનો જવાબ તો તેણીની જ આપી શકે છે આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ બેક કે જ્યારે જ્યારે તેણીની પાછી આવશે ત્યારે આ પ્રશ્નો હું એમને પૂછી લઈશ ડૉક્ટર કામલે શોર્ટ બેક હવે ડૉક્ટર કામલે એ ઘરે જામણે તૈયાર થાય છે વેર હેઝ સી ગોન એ ઘરે જવા માટે તૈયાર થાય છે અને એ કહે છે કે વેર હેઝ સી ગોન એટલે ના ડૉક્ટર કામલે એ થોડુંક ટૂંકમાં નાનીને નાની વિશે નાનાને પૂછે છે અને કહે છે વેર હેઝ સી ગોન એટલે નાની ક્યાં ગયા છે ધ એન્સ ઓફ હિઝ અપ હવે એમ નાનાના જે હોઠ છે એ હોટનો છેવાડાનો ભાગ અ લિટલ ઇન સ્માઈલ હાસ્યમાં એ હોઠનો છેડાનો ભાગ એ દબાવે છે ઓ સી ડઝન્ટ રિયલી એવા ટેલ મી હર વેર અબાવ કે તેણીની ક્યાં છે તેનું ઠેકાણું ક્યારેય પણ મને જણાવતી નથી વેન નાના લેફ્ટ કે જ્યારે નાના ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે ડૉક્ટર કામલે સઈટ ડૉક્ટર કામલે કહ્યું હી ડઝન્ટ પરસીવ યોર નાની એઝ ડેડ તમારા નાના એ સમજતા નથી કે નાની મરી ગયા છે હી હેઝ બિગેન ટુ લીવ અ ડબલ લાઈફ હવે નાના જે છે એ ડબલ લાઈફ એટલે દોહરું જીવન જીવે છે ઇન ફેક્ટ દેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ વાસ્તવમાં જે નાના છે એ નાની તરીકેનું જીવન વધારે જીવે છે અને નાના તરીકેનું જીવન ઓછું જીવે છે હી હેઝ બિગેન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની હવે તેઓએ પોતે પોતે નાની જ છે એવું વિચારવાનું એમને શરૂ કરી દીધેલું છે વોટ એવર હેપન ગમે તે થાય ઇટ હેપન્સ ટુ હર કે તેણીને કંઈક તો થશે સી ઇઝ ધ વન વુ નેટ ટુ બી ફેર તેણીની એક એવી છે કે તેણીને ખવડાવવાની જરૂર છે સી ઇઝ ધ વાન વુ ફીલ્સ તેણીની એ છે કે તેણીને એ તરસ અનુભવે છે સી ઇઝ ધ વન વુ ફીલ્સ પેઇન તેણીની એ વ્યક્તિ છે કે તેણીને દુઃખ પણ અનુભવે છે એન્ડ એન્ડ ઇટ ઇઝ હી એન્ડ ઇટ ઇઝ સી વુ ટેક્સ ધ મેડિસિન અને તેણીની એ વ્યક્તિ છે કે તેણીની એ દવાઓ ઔષધિઓ પણ લઈ શકે છે કે હી એટલે નાના નાના એ ગોળીઓને ઘડે છે ઓન હર બિહાર તો નાના અહીંયા નાની વતી ગોળીઓ ઘડે છે જેમ કે નાની ને જરૂર હોય ને એવી ગોળીઓ હવે નાના ઘડે છે

ધ કંડિશન વોઝ લિટલ અન્ડરસ્ટેન્ડ હવે નાનાની સ્થિતિએ થોડીક સમજાવી હતી તે તે કહે છે એટલે ડૉક્ટર ડૉક્ટર કહે છે એન્ડ ધેર વોઝ નો શ્યોર ફોર ક્યોર ફોર ઇટ અને આમાં એ ચોક્કસ ખાતરી પૂરો કહી શકાય નહીં કે આ મટી જ જાય એમ એટલે માનસિક બીમારીમાંથી સંપૂર્ણ રીતે સાજા થઈ જાય એવું ચોક્કસ કહી શકાય નહીં હી તદુપરાંત તદઉપરાંતોક્ટર કહે છે હી વિલ કીપ એટ ઇટ તેમને અહીંયા જ રાખો ડુ અવર બેસ્ટ આપણે સૌથી સારામાં સારો પ્રયત્ન કરીશું બટ એટ યોર નાના એજ પરંતુ તમારી નાનાની ઉંમર જોતા ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ આ પ્રકારના કેસોની અંદર એ જે રીકવરી છે એ રિકવરી એ થોડીક અશક્ય જણાય છે રિકવરી સાજા થવાની મટવાની શક્યતા છે એ થોડીક ઓછી છે એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હવે આસ જવા માટે તૈયાર થયો હિ આસ અને એ વખતે તેમણે મને કહ્યું ટેલ મી વન થિંગ કે એક વસ્તુ મને કહેજો કે હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વોટ એવર હી ઇઝ નાના ઓર થિંગ્સ હિમસેલ્ફ ટુ બી નાની તો એક વસ્તુ મને જણાવો કે હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ કે એ તમારા માટે નાની હોય અથવા તો એ પોતે નાના છે ને નાની તરીકે વિચારે છો તો એમાં તમને કોઈ તફાવત છે હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથીંગ વેધર હી ઇટ રાયતા તરીકે એ રાયતું પણ ખાય છે અથવા તો ઓર અથવા તો રિફ્યુઝ ટુ રાયતા બાય મોટ યોર નાની અથવા તો નાની તરીકે એ વિચારીને રાયતા નો અસ્વીકાર પણ કરી શકે છે એટલે એ નાના તરીકે રાતો ખાય પણ છે અને કદાચ નાની તરીકે બની જાય તો એ રાયતાનો અસ્વીકાર પણ કરી શકે છે લેટ સીન લીવ હિઝ લાઈફ એની વે હી વોસ્ટ ટુ એ છે એ રીતે આપણે એમને જીવન જીવવા દઈએ આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ હું ઘરે મોડો પહોંચ્યો મોડો આવ્યો હતો બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબડન પરંતુ હવે હું થોડોક ઓછો હતો એન્ડ અ લોટ ઓફ લેસ બાય કામલે કામલે હેડ મને કહ્યું હતું એ માટે મને થોડીક ઓછી ચિંતા હતી આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડમેન્ટ વિથ નાની મેં વિચાર્યું હતું કે નાના એ જાતે જ એ નાની સાથેનું એડજસ્ટમેન્ટ સમાયોજન સાધી શકશે વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ આપણે પણ એ નાના સાથે એડજસ્ટમેન્ટ સમાયોજન સ્વીકારી લેવું જોઈએ સાધી લેવું જોઈએ આઈ રીચ અ હોમ હું ઘરે પહોંચ્યો હતો વેન આઈ વોકડ ડાઈન ટુ નાના રૂમ જ્યારે હું નાનાને રૂમ તરફ ગયો ટુ વેક હિમ અપ એટલે ઘરે હું પહોંચ્યો હતો અને જ્યારે હું નાનાને ઉઠાળા માટે નાનાના રૂમ તરફ ચાલીને પહોંચ્યું ત્યારે આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાની સ્પીડ ત્યારે મેં નાનાને એ નાનીમાં નાનીના પથારીમાં સૂતા જોયા હતા આઈ લિફ્ટેડ બ્લેન્કેટ મેં પેલો જે બ્લેન્કેટ ઓઢેલો હતો નાનાએ એ લિફ્ટેડ એટલે કે દૂર કર્યો ટુ વેક હિમ અપ એટલે નાના ઉઠા નાનાને ઉઠાડવા માટે મેં પેલો બ્લેન્કેટ દૂર કર્યો આઈ વોઝ સ્ટન્ડ મને ખૂબ જ આઘાત થયો હતો કે હી વોઝ સ્લીપિંગ ઇન નાની ધોતી એન્ડ બ્લાઉઝ મને ખૂબ જ આઘાત લાગ્યો કે નાના જે હતા એ નાની ધોતી અને બ્લાઉઝમાં તે પહેરીને સૂતા હતા તો વિદ્યાર્થી મિત્રો આ તો યુનિટ નંબર ચાર